गुड मॉर्निंग विद्यार्थी, धोरण छ विषय गुजराती पाठ चार रविशंकर महाराज एमनु जीवन चरित्र छे, लखनार छे धीरूभाई परी। हजी आपणे पाठ हजी पण बाकी छे, एटले हजी आपणे आगळ सवाल जवाब हजी करवाना छे। तो हजी बराबर तमे सांभळजो, हुं सवाल जवाब वाँचू छू એ બરાબર તમારે સાંભળવાના છે। તો હવે આપણે સવાલ 14મો આવ્યા છે, 13 સવાલ કરાયા હતા, હવે 14મો સવાલ આવ્યા છે। ચોરીનો બીજો પ્રસંગ કયા ગામમાં બન્યો હતો? ચોરીનો બીજો પ્રસંગ બને ચડા ગામમાં જ બન્યો હતો। 15મો, ઈસવી સન 1922માં રવિશંકર મહારાજને પ્રથમવાર કોનો ભેટો થયો હતો? ઈસવીસન 1922માં રવિશંકર મહારાજને પ્રથમવાર બારવટિયાનો ભેટો થયો હતો। 16મો, રવિશંકર મહારાજને બારવટિયાનો ભેટો કઈ જગ્યાએ થયો હતો? રવિશંકર મહારાજને બારવટિયાનો એક રાત્રે છીપીપાલ ગામથી સરસવણી ગામે પાછા ફરતા હતા, ત્યારે રસ્તામાં તેઓને બહારવટિયાનો ભેટો થયો હતો। ક્યાં આગળ થયો હતો એ બરાબર સમજો હો। આ બધા સવાલ જવાબ ખાલી જગ્યામાં પૂછાય છે, એક વાક્યમાં પૂછાશે, બધી રીતે પૂછાશે, એટલે બરાબર ધ્યાન આપવાનો કે બહારવટિયાનો ભેટો એમને છીપલી ગામથી સરસવણી ગામે પાછા જતા હતા ત્યારે તેમને બારવટિયાનો ભેટો થયો હતો। 17મો, ધોધમાર વરસાદથી અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ કયા ગામમાં સર્જાઈ હતી? ધોધમાર વરસાદથી અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ સુંદરગણા નામના ગામમાં સર્જાઈ હતી। ક્યાં ગાડી અતિવૃષ્ટિ ક્યાં થઈ હતી? તો સુંદરણા ગામ નામના ગામમાં, એ બરાબર નામ યાદ રાખવાનું, સુંદરણા નામના ગામમાં સર્જાઈ હતી અતિવૃષ્ટિ પર। 18મો, ઈસવીસન 1941માં કલોલ ગામમાં કયો ચેપી રોગ ફાટી નીકળ્યો હતો? ઈસવીસન 1941માં કલોલ ગામમાં કોલેરાનો ચેપી રોગ ફાટી નીકળ્યો હતો। 19મો, કયા જિલ્લામાં દુષ્કાળ પડ્યો હતો? બનાસકાંઠા જિલ્લામાં દુષ્કાળ પડ્યો હતો। 20મો, બનાસકાંઠા જિલ્લાના લોકો રવિશંકર મહારાજને કયા નામથી ઓળખવા લાગ્યા? બનાસકાંઠા જિલ્લાના લોકો રવિશંકર મહારાજને બોરિંગવાળા મહારાજના નામે ઓળખવા લાગ્યા। બોરિંગ એટલે એમની હિંમતવાળા, એમની હિંમત બહુ હતી, એ ગમે તેવો ચેપી રોગ હોય કે ગંદકી ગમે તે હોય એનાથી તેમને જરીકે અફસોસ થતો નહોતો, એમને શોષ પણ થતો નહોતો, અને એટલે એમને બનાસકાંઠાના લોકોએ એમને શું આપ્યો? બોરિંગવાળા એટલે હિંમતવાળા। 21, ઈસવીસન 1941 અને 1946માં કયા શહેરમાં મોટા કોમી ઉલ્લડો ફાટી નીકળ્યા હતા? ઈસવીસન 1941 અને 1946માં અમદાવાદમાં મોટા કોમી ઉલ્લડો ફાટી નીકળ્યા હતા। આ બધું બરાબર તમે યાદ રાખજો, સાલ સાથે આ બધું ખાલી જગ્યામાં પૂછાશે, જોડકામાં પૂછાશે, એક વાક્યમાં પણ પૂછાશે, ગમે તે રીતે પૂછાશે, એટલે નોટમાં તમે તમારી ગુજરાતી નોટમાં એક સવાલ પતે એટલે લીટી છોડીને જવાબ લખવાનો, જવાબ લખાઈ જાય એટલે એક લીટી છોડીને પછી બીજો લખવાનો, અને સારા અક્ષરે લખજો નોટમાં, ગુજરાતીની નોટમાં લખવાના, અને હોમવર્કમાં એટલે લેસનમાં ઘરકામના ચોપડામાં પણ લખવાના છે, અને લખીને મોડે કરવાનું છે, લખ્યું એટલું ના ચાલે, તમારે મોડે કરવું પડશે, પરીક્ષામાં પૂછાશે। તો હવે આગળ સવાલ આવ્યા 22મો, રવિશંકર મહારાજનો જીવન મંત્ર શું હતો?
લોકોની મૂગા મૂગા સેવા કરવી એ રવિશંકર મહારાજનો જીવન ધર્મ હતો. એ ગમે એટલી સેવા કરે પણ બોલ બોલ કરતા નહીં કે મેં આ ગામમાં આ કર્યું, આ ગામમાં આ કર્યું, આ ગામમાં આ કર્યું, કશું બોલે નહીં. એમને ક્યાં કઈ સેવા કરી એ પોતે પોતાની જાતે બોલતા નહોતા. મૂગા મૂગા જે દેશમાં જે ગામમાં જ્યાં બી સેવાની જરૂર પડે ત્યાં બોલ્યા વગર જતા રહેતા અને ત્યાં મૂગા કામ કરતા હતા. 23મો, રવિશંકર મહારાજને સૌ કઈ રીતે ઓળખે છે? રવિશંકર મહારાજને સૌ મૂક સેવક તરીકે ઓળખે છે. 24મો, રવિશંકર મહારાજે કેટલા વર્ષનું આયુષ્ય ભોગ્યું હતું? રવિશંકર મહારાજે પૂરા 100 વર્ષનું આયુષ્ય ભોગ્યું હતું. 25મો, મહારાજના જીવન પ્રસંગોમાંથી તેમના કયા ગુણોના દર્શન થાય છે? મહારાજના જીવન પ્રસંગોમાંથી એમની માનવતા, અપાર હિંમત અને અજોડ સેવા વૃત્તિના દર્શન થાય છે. તમને ખાલી જગ્યામાં પૂછાશે મહારાજના જીવન પ્રસંગમાંથી એમની ખાલી જગ્યાના દર્શન થાય છે તો માનવતા, અપાર હિંમત અને અજોડ સેવા વૃત્તિના દર્શન થાય છે. તો વિદ્યાર્થીઓ, આ સવાલ જવાબ મેં વાંચ્યા છે, તમને મેં 14-25 વાંચ્યા, એ સવાલ જવાબ તમારે નોટમાં સારા અક્ષરે લખવાના છે અને મોઢે પણ કરવાના છે. વર્કકામ પણ છે અને હોમવર્ક એટલે લેસન પણ કામ છે, લેસન પણ તમારે નોટમાં કરવાનું છે. તો જુઓ, નાના નાના સવાલો જો હું વાંચું છું ફરીથી એ તમે સાંભળજો. ચોરીનો બીજો પ્રસંગ કયા ગામમાં થયો હતો? તો મને જડા ગામમાં. કયા જિલ્લામાં દુષ્કાળ પડ્યો હતો? તો બનાસકાંઠા જિલ્લામાં દુષ્કાળ પડ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના લોકો રવિશંકર મહારાજને કયા નામે ઓળખે છે? તો બોરિંગવાળા નામે તેમને ઓળખે છે. મહારાજ બોરિંગવાળા મહારાજ ના નામે તેમને ઓળખે છે. રવિશંકરનો જીવન ધર્મ શું હતો? તે મૂગા મૂગા કોઈ પણ કામમાં કઈ બી તકલીફ પડે તો મૂગા મૂગા જતું રહેવું અને મૂગા મોડે કામ કરવું, એ એમનો જીવન ધર્મ હતો. રવિ મહારાજને સૌ કઈ રીતે ઓળખે છે? મૂક સેવક તરીકે ઓળખે છે. તો વિદ્યાર્થીઓ, મોડે કરજો અને લખજો. થેન્ક યુ.